એમને હું કેવી રીતે મળું? જ્યારથી હું અહીંયા આવી છું બસ લક્ષ્મી 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 મારું નામ લેતા થાકતા નથી. એ લોકો હજી પણ એવું માને છે કે હું તમે અમારા ઘરના વહુ છો. હા લે તો એમાં શું, દુશ્મન તો નહીં માનતા ને તમને? પણ આપણે એમની એમની લાગણીઓ સાથે ના રમી શકીએ ને, એમને એમને આમ ના છેતરી શકીએ આપણે. આ શું વાત કરો છો તમે? લે તમે જોયું નહીં, તમે આયા ને બાપા ઠેકડો મારીને ઉભા થઈ ગયા. ડોક્ટરે ભી કહી દીધું બાપા સાજા નરવા થઈ ગયા છે એકદમ. આજે 3 મહિને લાપસી મૂકી મારી માએ. મને કે અરે લક્ષ્મી ઘરમાં આવી છે તો મોઢું તો મીઠું કરવું પડે કે નહીં? અરે પલ્લુ ને જોઈ તમે, તમે આવ્યા છો એમાં એ નવા કપડાં પહેરીને ફરે છે. હા પણ એમને ખબર પડશે કે એમને ખબર જ છે દીયો, તમે શોધન ના વહુ છો અને શોધન સિવાય તમે બીજા કોઈને ગમાડવાના નહીં. પણ હવે તમારી જીદના કારણે અમે લાપસી વિનાના થોડા રહી જઈએ. અને એમે અમને બીજાના લગ્નના લાડવા વધારે જ ભાવે છે. હા પણ બે મેલો ને યાર, મારા બા બાપા પલ્લુ તમને અમારા ઘરના બહુ માને છે તો માનવા દો. અમારા ઘરની લાપસી ખાઈને તમે શોધનની ચિંતા કરી જ શકો છો. હું પણ એ જ વિચારતી હતી કે હું અહીંયા અને એ ત્યાં. બાપ હું શું કહું છું, પેલી આયુર્વેદિક ની ગોળી હશે ને બાપુજી વાપરતા હતા. હા હા ત્યાં જ છે જો. હા મારા બાપુજી છે ને એમને આયુર્વેદ માં બહુ શ્રદ્ધા. લે આ ગોળી છે ને મોઢામાં રાખી મૂજ, થોડી વારમાં સારું લાગશે. લડાઈ ઝઘડા કોના ઘરમાં નથી હોતા, સંબંધો જીવ પર આવી જાય ને એ ખોટું બેટા. અરે આ અહીં ક્યાંથી આવ્યું? આ તો મેં સાચવીને મૂક્યું હતું. આ બનાવ્યું છે કોણે? આ તો લક્ષ્મીએ જ વણ્યું હતું. સરસ છે નહીં? લગ્ન પ્રસંગ પહેલા જ એને વણવાનું ચાલુ કર્યું હતું. મને કે દાદીજી કોઈને કહેતા નહીં, મને બહુ વાર લાગે છે એટલે ધીરે ધીરે હું બનાવીશ. આ સ્વેટર આ ટોપી એને પોતે બનાવ્યા છે. મને કે દાદીજી આ સાચવીને મૂકજો. અને મને કહેતી હતી કે શ્રુતિબેન ને ખબર ના પડવી જોઈએ. મને કહેતી હતી કે શ્રુતિબેન ના પહેલા ખોળે દીકરો જ આવશે. એટલે છોકરા માટે જ બનાવ્યું છે એને. દાદીજી લક્ષ્મી એના માટે? ના રે બેટા,
તમને હમણાં ખબર પડી હશે, મને 3 મહિનાથી ખબર છે કે આ 3 સ્કીમના હિસાબમાં ગોટાળા છે. 17,12,350 રૂપિયાનો તાળો નથી મળી રહ્યો. હું એ પણ જાણું છું કે આ ખાઈકી રંજીત કુવાએ કરી છે. 17 લાખ રૂપિયા ઓછા છે. 17 લાખ રૂપિયાનો કોઈ હિસાબ છે જ નહીં આમાં. પણ આ હિસાબ તો તમે સંભાળો છો ને? હા તો મેં ક્યાં ના પાડી? 17 લાખ રૂપિયા ગયા ક્યાં? મને કેવી રીતે ખબર હોય? મારું કામ તો માત્ર કંપનીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું અને કેટલી આવક થઈ એ લખવાનું છે. બાકી આ જે અમાઉન્ટ છે એમાં કઈ પ્લસ માઇનસ થાય એની મને કઈ ખબર ના હોય. તો પછી કોને ખબર હોય? કંપનીના માલિકને. અને હજુ સુધી આ કંપનીનો માલિક હું તો નથી. તમે એમ કહેવા માંગો છો કે આ બધા રૂપિયા શોધને ઉપાડ્યા? બીજું કોઈ આ હિસાબ જોતું પણ નથી. અને તમને ચૂપ રહેવા માટે લાચ આપી છે. એ તો શ્રુતિ ઓફિસે આવી અને એને હિસાબ માંગ્યો એટલે તમે એને રંજીત ફુઆ સતર્ક થઈ ગયા. મને ખબર નથી પડતી શું? નાના શેઠ મારી નોકરી. આ બધા ધંધા બંધ કરો અને સીધી રીતે કામ કરો. ઘરમાં નાના બાળકો છે તમારે. અરે પૈસાની જરૂર હોય સામે ચાલીને માંગી લો. લાચ લેવા કરતા ઉધારી લેવી સારી. હું 18 લાખ રૂપિયા મારા પર્સનલ અકાઉન્ટમાંથી આ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશ એટલે શ્રુતિને ખબર ના પડે. એ પણ એ ખૂબ જ ટેન્શનમાં છે, બીમાર છે. મારે એને વધુ તકલીફ નથી આપવી. રંજીત ફુઆ પણ અમારા ફેમિલી મેમ્બર છે. એમને પણ કહેવું શું? જાઓ તમે. કે તને મારા પર બહુ જ ગુસ્સો છે પણ એક વાત માનીશ મારી? સજા આપવી હોય તો મને આપ. તું શું કામ હેરાન થાય છે? મારે લક્ષ્મી સાથે વાત કરવી છે. શોધન એનો ફોન છે. દિયર મને લાગે છે પાછા બંને ઝઘડ્યા હશે. આ શ્રુતિ ભાભી છે ને જક મેલતા નહીં. લક્ષ્મી લો બોલો. નંબર મારો લગાડ્યો છે ને વાત લક્ષ્મી. ના મોટા બેન, તમે મહેરબાની કરો. જો તમારા કહેવાથી એ બી મારી જોડે મેહુણા આવી ગયા ને. હવે તમે અને શોધન શાંતિથી જીવો. અમે તમારી આડે નહીં આવીએ.
જે બન્યું એમાં એમને ગ્રહો નડી ગયા છે. જીગર પ્લીઝ લક્ષ્મીને ફોન આપ, મારે એની સાથે વાત કરવી છે. ના મોટા બેન, તમે પાછા લડશો. મોટા બેન, તમે હવે તમે શાંતિથી જીવો. હું અને લક્ષ્મી કોઈ દાડો પાછા નહીં આવી. હવે લક્ષ્મી હા પાડશે તો અમે લગ્ન બી કરી લઈશું. બોલ્યું ચાલ્યું, માફ કરજો દીવ, મને ના કરો તો કઈ વાંધો નહીં, પણ એમના માટે મનમાં કોઈ દાડો ઝેર ના રાખતા. અમે લગ્ન બી કરી લઈશું, તમે ચિંતા ના કરતા. પપ્પાજી, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. કેમ છે તબિયત હવે તારી? ઠીક છે. મેં તારી પર ગુસ્સો કર્યો, તને ખોટું તો નથી લાગ્યું? ના પપ્પાજી, ખોટું નથી લાગ્યું, પણ નવાઈ લાગી છે. ખોટું ના લાગ્યું હોય તો બેસ. સાચું જ કહેતી હતી કે તમે આજકાલનો છોકરાઓ બહુ જલ્દી ઢીલા પડી જાઓ છો. થોડો ઘણો તાવ આવે તો ઢીલા પડી જાય. અરે હજુ તો કેટલું બધું જીવવાનું છે, લડવાનું છે. પપ્પાજી, એક વાત પૂછું તમને? પૂછ. મારી મમ્માએ તમારી સાથે જે કર્યું હું જાણું છું. પાજી, મારી મમ્માએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો. કલ્પનાએ મારી સાથે ઊંડી ખાઈમાં ધકેલાઈ જતો હતો. મને બચાવવાને બદલે એને મારો હાથ છોડ્યો હતો. અને એ ખાઈ કેટલી ઊંડી હતી એ જાણે છે? 12 વર્ષ. 12 વર્ષ લાગ્યા મને એ ખાઈમાંથી મારા ઘરે પહોંચતા. પપ્પાજી, મારી મમ્માએ તમારી સાથે આવું કર્યું તેમ છતાં તમને મારી ચિંતા થાય છે. કારણ કે તું મારા સોનુની વહુ છે. તારી પર ગુસ્સો કરું, તારી પર અકળાવું, આજે પણ હું અકળાવું છું. તારા ઉપર અણગમો હોય, ગુસ્સો હોય, અને છે જ, આજે પણ હું લક્ષ્મીને મારા સોનુની પત્ની તરીકે વધારે યોગ્ય માનું છું. એ મને વાલી છે તારા કરતા. જેની માએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો હોય એની દીકરીને મારા ઘરની વહુ કેવી રીતે સ્વીકારી શકે? પણ તું તકલીફમાં હોય અને તાવ હોય ત્યારે હું તને નફરત કરું તો ખોટું કહેવાય? નામ પણ મને કોઈએ કહ્યું છે કે માના ગુનાની સજા દીકરીને ના આપવી જોઈએ. ત્યારથી થોડો બદલાઈ ગયો છે. કોણે કોણે કહ્યું તમને? આવી વાત એક માં વગરની દીકરી સિવાય બીજું કોણ કરી શકે? લક્ષ્મી, લક્ષ્મીએ કહ્યું આવું? હા, મને મારા ઘર સુધી પહોંચાડવાના ઉપકારના બદલામાં
એને તારું ઘર અકબંધ હોવું જોઈએ એવું માંગી લીધું. પછી લક્ષ્મી મારી સાથે આવું શા માટે કર્યું? શ્રુતિ, લક્ષ્મી અને શોધને તારી સાથે શું કર્યું એ વિચારવા શ્રુતિ બેને મને કેમ ફોન કર્યો હશે? હે દેવી માં ખમૈયા કર, એ બંને શાંતિથી જીવી શકે એટલે જ તો આટલે દૂર આવી છું મહેસાણા. એવું તો શું બન્યું હશે કે એમને મને ફોન કરવો પડ્યો? મારી સાથે વાત કરવા નથી માંગતી.